નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપણે આજે વાત કરીશું. લોકસભાની ચૂંટણી આવી રહી છે, પરંતુ જે પ્રકારે વાત કરીએ તો થોડા સમય જ પહેલાં મહિલાઓ માટે ખાસ જે બિલ લાવવામાં આવ્યું હતું, 33% અનામતનું બિલ લાવવામાં આવ્યું હતું. પરંતુ આ લોકસભામાં તેની કેટલા પ્રમાણમાં અમલવારી થઈ રહી છે, સંપૂર્ણ અમલ ચોક્કસથી નથી થયો તે આપણે સૌ જાણીએ છીએ. આજે વાત કરવાના છીએ મહિલા ઉમેદવારોની જ વાત કરવાના છીએ. ભારતની વાત કરીએ તો 1957થી લઈને જે 2019માં જે ચૂંટણી થઈ લોકસભાની, તેમાં મહિલા ઉમેદવારોની સંખ્યા ચોક્કસથી સમય જતાં વધી છે. પરંતુ જે પ્રકારે વાત કરીએ તો જે વધારો થવો જોઈએ અને જે ચૂંટણી લડે છે અને જીતનું જે પ્રમાણ આપણે વાત કરીએ તો કેટલા પ્રમાણમાં મહિલાઓ જીતીને આવી છે તેનું પ્રમાણ ચોક્કસથી એટલું બધું નથી જેટલું હોવું જોઈતું હોય છે. તેની જ આપણે ચોક્કસથી ચર્ચા કરીશું. સાથે વાત કરીશું ગુજરાતની. ગુજરાતના પણ આંકડાઓ તેવા જ ચોંકાવનારા છે. અત્યાર સુધી આપણે વાત કરીએ તો 3500થી વધારે જેટલા ઉમેદવારો છે તે નોંધાયા છે, તેમાંથી માત્ર 160 મહિલાઓ જ અત્યાર સુધી કે જે ઉમેદવાર બની છે. ત્યારે આ એક કહી શકાય કે વધારો નથી એટલો જોઈએ એટલો નથી થયો. પુરુષોની સરખામણીમાં આજે આપણે વાત કરતા હોઈએ છીએ, મહિલા સશક્તિકરણની વાત કરતા હોઈએ છીએ, તમામ વાત આપણે કરતા હોઈએ છીએ, ત્યારે આ આંકડા કે જે ખૂબ જ ચોંકાવનારા કે જે સામે આવ્યા છે. વાત કરીએ જે દેશની, આપણે ચૂંટણીની વાત કરીએ તો દેશમાં 1957માં જે પ્રથમ વખત જે પ્રકારે કહી શકાય કે આપણે વાત કરીએ મહિલાઓની, તો ઉમેદવાર જે મહિલા ઉમેદવારોથી 45 હતી અને તેમાંથી સાંસદ કે જે 22 સાંસદ બની હતી, એટલે કે જીતની ટકાવારી ત્યારે 49% હતી. હવે વાત કરીએ છેલ્લે જે ચૂંટણી યોજાઈ 2019ની આપણે વાત કરીએ તો 726 મહિલા ઉમેદવારો હતી અને તેમાંથી જે સાંસદ બની આપણે વાત કરીએ તો 78, પરંતુ જે જીતની ટકાવારી બીજી તરફ વાત કરીએ તો તે 10% છે. તો જીતની ટકાવારીમાં જે પ્રકારે એટલો વધારો નથી થયો તેની પણ આપણે વાત ચોક્કસથી કરીશું. તો 3% હતી 1957માં જે ચૂંટણી લડી હતી મહિલાઓ, 2019માં તે વધીને 9% સુધી પહોંચી છે. સાથે ગુજરાતના આંકડા વાત કરીએ તો ગુજરાતમાં પણ ચોક્કસથી જે છેલ્લા 10 વર્ષની આપણે વાત કરીએ તો તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે વધારો નથી એટલો નોંધાયો જેટલો આપણે ચર્ચા અવારનવાર કરતા હોઈએ છીએ. મહિલા ઉમેદવારનું પ્રમાણ અત્યારે ગુજરાતમાં 4%થી પણ ઓછું છે. અને જે મેં હમણાં વાત કરી કે લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધી જે ગુજરાતમાં યોજાઈ 3562 ઉમેદવારો, તેમાંથી માત્ર 160 મહિલાઓ છે. આ જ બાબત પર આપણે ચર્ચા કરવાની છે. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે, પ્રશાંતભાઈ ગઢવી રાજકીય વિશ્લેષક અને સાથે જ સ્મિતાબેન પડ્યા સામાજિક કાર્યકર છે. બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. વાત કરીએ સ્મિતાબેન, આપનાથી શરૂઆત કરીએ. શું કહેશો સૌથી પહેલાં તો જે મહિલા ઉમેદવારોની વાત આપણે કરીએ છીએ, બિલ પણ લાવવામાં આવ્યું 33% અનામત બિલ, પરંતુ સંપૂર્ણપણે અમલ હજી સુધી એનો નથી થયો, ના આ ચૂંટણીમાં પણ જોવા મળ્યો છે. ચોક્કસ, જ્યારે બિલ પસાર થયું 33% મહિલાના, અત્યારે હાલ આપણે જોઈએ કે 50% ઉમેદવારી આપણે મહિલાઓ, 50% પુરુષોની છે. એટલે જે મહિલા મતદારો છે એની સાથે સાથે અમને ગમશે, આવકારદાયક પગલું છે, છતાં પણ 33% મહિલા જયારે અહિયાં પસાર થવું એ જોઈએ. ખાસ કરીને એ 2028 ના ઇલેક્શનમાં પડશે. અત્યારે હાલ આપણે જે સંસદ લોકસભાનું જે ઇલેક્શન થઈ રહ્યું નથી થઈ, એટલા માટે ખાસ કરીને અત્યારે મહિલા ઉમેદવારો ઓછા છે. મહિલા ઉમેદવારોમાં આવતી હોય અને અત્યારે હાલ અનામતની રીતે પણ જોવા જઈએ તો ઓછી સંખ્યાની અત્યારે ઉમેદવારી નોંધાતી હોય છે. તો મહિલા ઉમેદવારો માં જે મોટે ભાગે જોઈએ એ લોકો હોવી જોઈએ કે મહિલાઓ વધારે ને વધારે સાંસદ બને, કે વધારે ને વધારે લોકો રાજકારણમાં પ્રવેશ કરે, તો એ મહિલાઓના માટે સારું છે. મહિલાઓના પ્રશ્નો છે કે કૌટુંબિક પ્રશ્નોથી સામાજિક પ્રશ્નોથી માંડીને બધા જ પ્રશ્નોનો અહીંયા નિરાકરણ એટલા માટે થઈ શકે કે જ્યારે મહિલા પોતે એક ઉમેદવાર હોય તે પોતે પોતાની લાગણીઓ સમજી શકે છે. રાજકારણમાં મહિલાઓને સક્રિય હોવું એ ઘણી સારી બાબત છે. ખાસ કરીને ઉમેદવારી 33% મહિલા ઉમેદવાર છે, અત્યારે હાલ આ વખતે પછી લાગુ પડતું હોય તો વધારે સારું છે. પણ અફસોસ એ વાતનો છે કે 2028 ના ઇલેક્શનમાં એ લાગુ પડશે. જી પ્રશાંતભાઈ, આપનું શું કહેવું છે આ મુદ્દાને લઈને? ભાઈ સૌથી પહેલા દેશની આપણે વાત કરીએ જે 1957માં 3% અને તે વધીને 9% પહોંચી 2019માં જે મહિલાઓ ચૂંટણી લડી છે
તેમાં પુરુષોની સરખામણી તો બહુ ખૂબ જ ઓછી અને આંકી શકાય. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? વધારો થયો છે પરંતુ જોઈએ એટલો નથી થયો. એટલે વધારો સમય સાથે ઉત્તરોત્તર અને સમયની માંગ મુજબ થયો છે એવું આપણે માની લઈએ. કારણ કે દેશ આઝાદ થયો અને ત્યારનું આપણું જે કલ્ચર, એક તો સ્ત્રીઓ ઘરમાં સતી પ્રથા, બીજું ઘણું બધા, એટલે ઘુમટ પ્રથા, આ બધાની વચ્ચે મહિલાઓને એક તો ઘરની બહાર નીકળવું બહુ જ મજબૂરી બની જતી હતી. એટલે કોઈ જવા ના દે, એક કલ્ચર આપણામાં હજી ડેવલપ થયું નહોતું. ધીરે ધીરે કલ્ચર અભ્યાસની સાથે વધ્યું અને લોકોની સ્વીકૃતિ વધી ઘરમાંથી પણ, કે ભાઈ ને મહિલાએ ભણવું જોઈએ બહાર નહીં. પેલા ભણતા બી નહીં લોકો, તમે સમજો. એટલે એમાંથી માંડ બહાર આવ્યા, ધીરે ધીરે સંખ્યા વધી. પણ હવે આપણે એક અલગ ફલક ઉપર બેસી ગયા છે જ્યાં મહિલાનું સશક્તિકરણ, એમ્પાવરમેન્ટ, એ લોકોની શક્તિ, એ લોકોનું ભણતર, એમનું ગણતર, એમની સમાજ અને એમનું રાજકીય પેનિટ્રેશન, એ એટલું બધું વધ્યું છે. એના આધારે હવે રાજકીય પક્ષો ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક વિચારતા થયા છે. અને એટલા માટે 33% મહિલા અનામત બિલની એક ડિમાન્ડ તમે જોવો તો 1995-2000 પછી ઉપડી. ભલે અત્યારે આપણે બહાર આવ્યું છે બિલ, હવે આ બિલ સાચા અર્થમાં ઇમ્પ્લિમેન્ટ 2026 પછી જયારે થાય તો ડેફિનેટલી આ વસ્તુ આપણને ઓટોમેટિક 33% ફોર્મમાં તો જોવા મળશે. અત્યારે જે પરિસ્થિતિ છે કે સગવડ્યું, કે હવે શું છે, વાત થઈ, મહિલાને આપવી પડે, અમુક સમાજને આપવી પડે, ટિકિટની દ્રષ્ટિએ જોવા જઈએ આટલું એમની ભાગીદારી હોવી જોઈએ. એટલે અત્યારે રાજકીય પક્ષો મજબૂરીના આધારે આ બધું કરી રહ્યા છે. પણ આ જયારે બિલના ભાવમાં આવી જશે, એટલે કમ્પલ્શન થઈ જશે, ત્યારે ડેફિનેટલી આ જે અત્યારે જેટલો બી આંકડો 19% હોય, 17% હોય, એ 33% આવી જ જવાનો છે. આપણે 2029 ની ચૂંટણીમાં આપણે તો ચર્ચા કરતા જઈશું, આપણે કોઈ રાજકીય પક્ષમાં જવું નથી, ત્યારે 33% આપણે ગણાવી દઈશું કે ગુજરાતમાંથી આ 33% મહિલાઓ અહીંથી લડી રહી છે. અત્યારે જે સ્ત્રીઓ ઓલરેડી સારું કામ કરી રહી છે, જેને રાજકીય સૂઝબૂઝ અને સમજ છે, જે શિક્ષિત છે, જે રાજકીય પક્ષની વિચારધારા અને ધરોહરમાં ફિટ થાય છે, એવા લોકોને કંઈક સ્થાન મળે છે. જે લોકો જૂના સમયથી, આજે કોંગ્રેસ અને ભાજપ તો RSS સમયથી ચાલતી આવતી મહિલા, એની એની જે બીજી સિસ્ટર કન્સર્ન્સ બ્રાન્ચીસ છે RSSની કાર્યકારીણીઓ બધી, એના આધારે એ જ રીતે કોંગ્રેસમાં, મહિલા કોંગ્રેસમાંથી જે લોકો છે, એ લોકોને તક મળે છે. આ તક હજી વધારે ને વધારે મળશે આગામી સમયમાં, અને મળવી જ જોઈએ. કારણ કે આમ જોવા જાઓ તો આપણે, એટલે સ્ત્રી એક બહુ સરસ વાત છે, આને કોઈ નેગેટિવ એટલા માટે હું તો હું કહી શકું, એટલે નેગેટિવ નહીં લાગે. સ્ત્રીની બુદ્ધિ પગની પાની, એટલે પગની પાનીમાં પણ એટલી બધી બુદ્ધિ હોય છે કે દેશ કેમ ચલાવો એ એમને સમજણ પડે છે. એટલા માટે આ વસ્તુ હવે કમ્પલ્શન થવા જઈ રહી છે ધીરે ધીરે, અને સારું છે. આગામી સમયમાં આપણને આ કન્ટ્રીબ્યુશન પણ દેખાશે. આપની પાસે જે વધારો તો થઈ રહ્યો છે એ કેટલો ચોક્કસથી આપણે એને સારો ગણી શકીએ કે સમયાંતરે તેમાં વધારો તો થઈ રહ્યો છે, પરંતુ જીતની ટકાવારી એટલા પ્રમાણમાં ઘટી રહી છે કે જેટલી ઉમેદવારી નોંધાઈ રહી છે તેમાં જે જીતવી જોઈએ તેની ટકાવારી સતત તેમાં ઘટાડો આવતો રહ્યો છે, તેવું કેમ? ચોક્કસ પ્રશાંત જે વાત કરી એની સાથે જી સ્મિતાબેન આપણી પાસે જોડાશે. જી સ્મિતાબેન આપણી પાસે જોડાઈ ગયા છે ફરીથી. જી સ્મિતાબેન, પ્રશાંતભાઈની જે વાત સાથે સમાજ એટલા માટે કે માથાની જ્યોતિષી મળે કે પગની એડી સુધીની જે સ્ત્રીની બુદ્ધિ છે એ ખરેખર બધી રીતે વિકસિત છે એમ કે કહેવા માંગુ છું, એ સાથે હું સમજ છું. બીજી વસ્તુ એ કે મહિલા ઉમેદવારોની જે સંખ્યા છે એ અત્યારે હાલ ઓછી છે, એનું માટે હું ખાસ એટલા માટે કહેવા માંગુ છું. 1957 જયારે 45 મહિલા ઉમેદવારો હોય એમાંથી 22 ઉમેદવારો જયારે સાંસદ તરીકે ચૂંટાય એ 50% ભાગીદારી છે. 50% લોકોએ એ મહિલા ઉમેદવારોને પોતાનું મેન્ડેટ આપ્યું હતું કે તમે આમાં ભાગીદારી, તમે સાંસદ બની શકો છો. અત્યારે હાલમાં આપણે જોવા જઈએ તો ફક્ત 10% જેટલી ઉમેદવાર મહિલાઓ જે છે જીતી નથી શકતી. આપણે ભલે શિક્ષિત થયા છીએ, ભલે સર્વશિક્ષિત સમાજમાં મહિલાઓની કામગીરી દેખાય છે, પરંતુ લોકો જયારે સત્તા પક્ષની વાત આવતી હોય છે કે એને રાજકારણની સાથે સાંકળવામાં આવતા હોય છે ત્યારે હું માનું છું ત્યાં સુધી અત્યારે હાલમાં પણ મહિલાઓ પાછળ છે. મહિલા સશક્તિકરણની વાત કરતા હોઈએ ત્યારે એ વખતે 49% જયારે મહિલા ઉમેદવારો જયારે જીતતી હતી તો અત્યારે બધી પૂરેપૂરી મહિલાઓ જીતવી જોઈએ એની જગ્યાએ ફક્ત અત્યારે હાલ 10% જ મહિલાઓ જીતી છે. એટલે આ એક દુઃખની બાબત એ છે કે મહિલાઓ હજુ પણ સ્વીકૃત નથી. ભલે આપણે વાત કરીએ છીએ કે મહિલાઓ આટલી આગળ વધી છે, મહિલા સશક્તિકરણની વાતો કરીએ છીએ, પણ રાજકારણમાં હજુ સુધી એટલું સર્વસ્વીકૃત થયેલું નથી.
અને બીજું કે જે બેનો શરૂઆત થી જ ગ્રાસરૂટ લેવલ થી રાજકારણમાં જોડાયેલી છે ને, અત્યાર સુધી તમે જે પોતાનો સમય આપ્યો છે કે પોતાની એને વહીવટ બતાવે છે કે પોતાનો કાર્યભાર સંભાળ્યો છે, તેમ છતાં પણ જયારે અત્યારે હા મહિલાઓમાં કોને અને કેવી રીતના ટિકિટ આપવી એ અત્યારે હા જ્ઞાતિકરણ સમીકરણ થી જોવામાં આવતું હોય ને, એ પણ ખરેખર એક થોડી બાબત છે. મહિલા જયારે એક પોતે એક ઉભરી આવતી વ્યક્તિ હોય અને એને જો જ્ઞાતિના સમય જો સમીકરણ સાથે સાંકળવામાં આવતી હોય તો એ જરૂરી નથી, કેમ કે મહિલા દરેક ક્ષેત્રમાં દરેક જ્ઞાતિમાંથી જેમ આગળ આવતી હોય એને લેવી જોઈએ ને એને સંસદની ટિકિટ ફક્ત ને ફક્ત ચોક્કસ એક મહિલા અનામત હોવું જોઈએ, બસ એ બાબત માટે થઈને એમાં પછી કઈ કાસ્ટની દીકરી છે કે કઈ કાસ્ટના બેન છે એ નહીં જોવાનું, બેન કેટલા શિક્ષિત બેન કેટલા સક્ષમ છે એ પણ જરૂરી છે. આપણે કહીએ છીએ કે ખાસ પ્રશાંતભાઈની ફરીથી વાત દોહરાવું છું કે માથાની ચોટલી મારીને પગની એડી સુધીની જે વ્યક્તિને આવડત હોય ભગવટ કરવાની આવડત હોય એની બુદ્ધિ ક્ષમતા હોય તે અત્યારે હાલ ખરેખર આપણે ઇન્દિરા ગાંધી સુધીની બહેનોને આપણે જોઈએ છીએ કે દેશનો સક્ષમ રીતે વહીવટ કરેલો છે, તો કેમ અત્યારે હાલ આટલું બધું 10% કરતા પણ ઓછી બહેનો જીતે છે. લોકો અત્યારે હાલ અનામતની રીતેથી માંડીને અત્યારે મતદાતા તરીકે પણ એમણે મહિલાઓને સ્વીકારવી જરૂરી છે, મહિલાનો વોટ આપવો જરૂરી છે, મહિલાઓને જીતાડવી પણ જરૂરી છે. જી વ્રજનભાઈ, જે એ એ જ વાત જે આપણે ટકાવારીની વાત કરીએ છીએ કે જ્યારે 45 મહિલાઓ હતી તેમાંથી 22 જીતે છે 1957માં, સમયાંતરે ઉમેદવારો તો વધ્યા પરંતુ જીતની ટકાવારી ઘટી ગઈ જે ત્યારે સ્મિતાબેને જણાવ્યું, આપની દૃષ્ટિએ તેના કારણો કયા કયા છે? અત્યારે કેટલા પ્રમાણમાં મહિલાઓ આવી તો રહી છે પરંતુ જનતા તેને કેટલા પ્રમાણમાં એક્સેપ્ટ કરી રહી છે સાંસદ તરીકે? જો 1957ની ચૂંટણીની તમે વાત કરી, 62ની કરીએ, 67ની કરીએ, ત્યાં સુધી એક એવું હતું કે સ્ત્રીનો ચહેરો કેવી રીતે રાજકારણમાં, એટલે રાજકારણનો પ્રવેશ અને એ સ્ત્રીનો ચહેરો કયા સમાજ, એ વખતે સામાજિક આટલું બધું હતું નહીં અને એ વખતે કોંગ્રેસ એક પક્ષ હતો, બીજા બધા પક્ષ છૂટા છવાય મહેનત કરતા હતા, એટલે પક્ષ નહોતા, જનસંઘ હતું, જનતા મોરચો હતો, બીજા બે ત્રણ લોકલ હતા, ક્યાંક હરિયાણા પંજાબના અને સાઉથના અલગ અલગ પક્ષો હતા, એટલે ત્યાં એ સ્ત્રીઓને કદાચ ફાવતું બહુ જડ્યું નહીં. વર્તમાન પરિસ્થિતિમાં મોટા નામ, બ્રાન્ડ નેમ, એટલે રાજકીય પક્ષની દ્રષ્ટિએ ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, સ્થાનિક પક્ષો હોય, બીએસપી, માયાવતી તમે જોઈ લો, માયાવતીની આખી હિસ્ટ્રી તમે ચેક, 21 વર્ષે આઈએએસ બનવાના પેલામાં ઘરેથી નીકળી ગયા, ઘરેથી કહી દીધું કે રાજકારણમાં નહીં જોડાવાનું, જોડાવું તો ભાજપમાં કે કોંગ્રેસમાં જોડાવાનું, ત્યારે નીકળી ગયા ઘરેથી એમ, એટલે એ એક જનૂન લઈને નીકળ્યા. હવે અત્યારની પરિસ્થિતિમાં કેવું છે કે બે બ્રાન્ડ નેમ વાળા પક્ષ છે ગુજરાતમાં વાત કરીએ તો, એ લોકોના અસંખ્ય કાર્યકરો છે, એ કાર્યકરોમાં ક્યાંક મેલ જે કાર્યકરો છે, પુરુષ નેતાઓ છે, એમને સાચવવાના હોય છે, કારણ કે પુરુષોએ પક્ષ માટે અડધી રાતે કંઈક ને કંઈક એવા કામ કરેલા હોય, ક્યાંક વોટિંગની દ્રષ્ટિએ ઘરમાંથી બહાર કાઢવાની દ્રષ્ટિએ બુથ સુધી લઈ જવાની દ્રષ્ટિએ, કદાચ મહિલાઓ એક કામ અત્યારથી નહીં પરફોર્મન્સ બતાવી શકી હોય, હવે બતાવી શકે છે અલગ વસ્તુ છે, એટલે ક્યાંક ને ક્યાંક માત્ર મેં કીધું ને એક એક સોશિયલ પ્રેશરના હિસાબે રાજકીય પક્ષો મહિલાઓને ઓછું પ્રભુત્વ આપતા હતા, જ્યાં જરૂર પડતી ત્યાં એમનો યુઝ, કારણ કે એટલા માટે તમે સમજો તો અનામત આવી કે ભાઈ મેયરની સીટ હોય તો મહિલા અનામત છે, ફલાણાની સીટ તો અનામત છે, બધા અનામત છે, એના હિસાબે એ લોકોને ક્યાંક હવે લોકોને પણ મોટિવેશન મળ્યું કે મારે બહાર નીકળવું જોઈએ અને રાજકારણમાં જોડાવવું જોઈએ તો આ પોઝિશન પર અમે બેસી શકીએ, અને એટલા માટે લોકો હવે એ રાજકારણને પણ સમજતા થયા છે. એટલે અત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ, એ સગવડિયા પોતાને ક્યાંય ઉમેદવાર ના મળતા હોય, ક્યાંક એ આ બતાવવું પડતું હોય કે અમારે 26માં મિનિમમ 2-3 મહિલાઓને આપવી પડે, એટલે પરાણે બી તૈયાર કર્યા હોય, કોઈક જગ્યાએ રાજ્યસભા કે લોકસભાની અંદર સીટો એવી રીતે અનામત ગણી હોય કે ભાઈ અહીંયા મહિલાને ઉમેદવારી રાખશો તો અને તો જ, એટલે હારની સીટ છે, મહિલા હારી જશે તો પક્ષું ક્યાંક ખોટું બી નહીં દેખાય, આવી સગવડિયા ધર્મ પ્રમાણેની નીતિ અપનાવે છે. એટલા માટે જ આપણે બાકી તમે જો ભાજપમાં 26માંથી આ વખતે ઘણા બધા મહિલા હતા, આજે દર્શનાબેન જરદોશ, ભારતીબેન સિંગાળ, પૂનમબેન માડમ, રંજનબેન ભટ્ટ, પણ 4માંથી મંત્રી કોઈને ના બનાવ્યા, દર્શનાબેન એક વાર બનાવ્યા હમણાં છેલ્લે, એની પહેલા ભૂતકાળ તમે કયા મંત્રીને ગુજરાતમાંથી અને મહિલા મંત્રીને ક્યાંક મંત્રી પદું આપ્યું હોય, એટલે આ સગવડિયા પ્રમાણે કરતા હોય છે, અને જે મહિલાએ ખરેખર પક્ષ માટે એવું યોગદાન આપ્યું હોય તે એમના ઉભરીને બહાર આવવાના છે. હવે ક્યાંક ને ક્યાંક જે બદલાતો સમય, લોકોની માંગ, આજે આમ આદમી પાર્ટી તમે જુઓ તો દિલ્હીમાં કેટલી મહિલા ધારાસભ્યો છે, શિક્ષિત છે, ડોક્ટર છે, વકીલ છે, એન્જિનિયરો છે, અને એ લોકો રાજકારણની દિશાને બદલવા આવ્યા છે,
રાજકારણની જે લોકોના પરસેપ્શન બંધાઈ ગયા, કારણ કે રાજકારણ છે ને બહુ ગંદી વસ્તુ, એક ગંદુ ખાબોચિયા તરીકે ગણવામાં આવે છે, અને એની એના હિસાબે પછી યુવાને સ્વીકૃતિ અલગ વસ્તુ છે. ઘરમાંથી પણ એ લોકો ઇન્સિસ્ટ ના કરે તમે રાજકારણમાં જાઓ, એક ગંદુ ખાબોચિયું બની ગયું છે. જેમ આપણે ઘણી ઇન્ડસ્ટ્રી એવી હોય છે, ગ્લેમર ઇન્ડસ્ટ્રી, એ પંકાઈ ગયેલી છે. તો આ બધું પંકાઈ ગયેલું છે એટલા માટે ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી મહિલાઓએ હિંમત નથી કરી. પણ આના બાણા હેઠળ, આના ઓથા હેઠળ ક્યાંક મહિલાઓ પણ બહાર આવશે, રાજકીય પક્ષો પણ એને સમજશે, અને હવે રિસ્પેક્ટ પણ મળતું થશે. રિસ્પેક્ટની વાત કરીએ સ્મિતાભાઈ, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, જે પ્રકારે રિસ્પેક્ટની વાત કરીએ, મહિલાઓને જે પ્રકારે મળવી જોઈએ, ઉમેદવારી તો આપી દીધી પરંતુ અન્ય રિસ્પેક્ટની પણ વાત છે, તે કેટલા પ્રમાણમાં મળે છે? કયો પક્ષ કે જે આપ કહેવા માગશો, પક્ષ વાઇઝ આપ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, જે હમણાં વાત કરી વિશાંતભાઈએ પણ, આપની દ્રષ્ટિએ, રિસ્પેક્ટની દ્રષ્ટિએ જે મળવી જોઈએ, જે માન મળવું જોઈએ, તે કેટલા પ્રમાણમાં મળે છે? ચોક્કસ આપણે રાજકારણ એમ જ કહેવામાં આવે છે કે મહિલાઓએ એમાં ભાગીદારી લેવી નહીં, કારણ કે જો મહિલાઓ રસ લેશે તો અમુક પ્રકારની શોષણ પણ થાય છે, શારીરિક માનસિક ને આર્થિક શોષણ પણ જોવા મળતું હોય છે એવું વિચારેલું છે. પરંતુ ત્યારે હાલ હું એવું માનું છું, ત્યાં સુધી અત્યારથી જે મહિલા છે, શિક્ષિત છે, પોતે સક્ષમ છે, એ અત્યારે હાલ જોઈએ તો દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ ફરી બતાવ્યું છે કે એમની જે પ્રશાંત કહ્યું એ મુજબ તેની જે મહિલાઓ જે છે જે રાજકીય રીતે પ્રવેશ ચૂકેલી છે, બધી જ મોટેભાગની હાયર એજ્યુકેટેડ મહિલાઓ છે, પોતે સક્ષમ છે, એમને પોતે પોતાનું સ્થાન મેળવ્યું છે, પોતાની એને પોતાની લાગણીઓ, એટલે એમ કહી શકાય કે પોતે માન મેળવેલું છે. એટલે માન એવી રીતે મેળવવું જોઈએ કે પોતે સક્ષમ બનવું જોઈએ, બાકી પોતાની આવડત ના હોય પછી આપણે જયારે રાજકારણમાં પ્રવેશીએ છીએ ત્યારે આપણને બધા દબાવી જાય, તો ચોક્કસ છે કે પોતાને ઘણા બધા દબાવી જાય, એ પરિસ્થિતિ હવે નથી રહી હું એવું માનું છું. ત્યાં સુધી અત્યારે હાલ બીજેપીમાં કે કોંગ્રેસમાં જે રીતના મહિલાઓને લેવામાં આવતી હોય છે, તો એ પણ હું માનું છું ત્યાં સુધી એ લોકોએ જોવું પડે કે એમની શૈક્ષણિક લાયકાત કેટલી છે, એમનો અનુભવ કેટલો છે, એ બધું જોઈને જ એમને ટિકિટ આપવી જોઈએ, એ લોકોને રાજકીય રીતે કેટલા એ લોકોને કેટલા પ્રમોશન આપવું જોઈએ એ પણ અમને વિચારવું જોઈએ. ફક્ત પાયાની કાર્યકર તરીકે ખાલી મહિલા હોવી જોઈએ એટલું જ નહીં, પરંતુ એને હોદ્દો પણ આપવો જોઈએ, પૂરા માન સન્માન સાથે આપવો જોઈએ. અને અત્યારે આપણે જોઈએ છીએ કે અમીબેન યાનિક થી માંડીએ જે પૂનમબેન છે કે રંજનબેન છે, એ જે મહિલાઓ છે તે હાલ રાજકારણમાં પોતાનું એક આગળ સ્થાન એમને મેળવેલું છે, એ પોતે સન્માનની સાથે સ્થાન ઉપર પોતે વહીવટ કરી રહ્યા છે, એ જરૂરી છે. બાકી હું માનું છું ત્યાં સુધી ફક્ત મહિલા હોવાને નાતે અને અમુક વ્યક્તિના પરિચિત હોવાને કારણે થઈને તમે આપણે જે ટિકિટ આપવાની વાત કે રાજકારણમાં પ્રમોશન આપવાની વાત આવતી હોય છે, એ બાબત માટે ખરેખર મહિલાઓને ત્યાં પોતાનું સમાન જેવું પણ ના રહે હું માનું છું. એટલે પોતે પોતાના આ એક આવડતની થી આગળ આવે ને મહિલા એ વધારે જરૂરી છે. પછી અમે ગુજરાતની વાત કરી, ગુજરાતમાં ખાસ જે પ્રકારે 3500 કરતાં પણ વધારે ઉમેદવારો, જે આપણે પહેલેથી ચૂંટણીથી લઈને આપણે વાત કરીએ તો અત્યાર સુધી 160 જ આંકડો છે મહિલાઓનો ગુજરાતમાં ખાસ કરીને. ગુજરાતમાં આંકડાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કયા કયા જે મહિલા ઉમેદવારો કે જેમને કેન્દ્રમાં પણ સ્થાન મળ્યું હોય ગુજરાતની લોકસભા ચૂંટણીમાં થી ચૂંટાઈને, આપ કઈ કઈ મહિલાઓને યાદ કરશો? આમ તો ગુજરાતની જો વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલના દીકરી મણીબાથી ચાલુ કરવું પડે આપણે, અને સ્થાન મણીબેન, અને સ્થાન બી મળ્યું છે, એમણે કામ પણ કર્યું છે, કામ આપ્યું પણ છે, એટલે એવા ઘણા ઉદાહરણ છે, નથી એવું નથી. પણ મેં કીધું ને એ વખતની પરિસ્થિતિ કદાચ એ વખતે તો પ્યોર કઈ કહેવા માંગો છો સ્મિતાબેન મને કઈ કહેવા માંગો છો? બસ મણીબેન કહેતી હતી, ચાલુ કરીએ તો અત્યારથી ઘણા બધા ઉમેદવારો ભાજપમાં, કોંગ્રેસમાં, એમ તો ભાજપે મહિલા મુખ્યમંત્રી આનંદીબેન ના સ્વરૂપમાં પણ આપ્યા, કોંગ્રેસમાં બી અત્યારે તો ભલે હું કહું છું એકમાત્ર ગેનીબેન નું નામ બહુ સારી રીતે ચાલે છે, અને બીજા બધામાં ટિકિટ જોઈએ એવી મહિલા, એટલે જેનીબેન ઠુમર અમરેલી થી લડી રહ્યા છે, તો પ્રાધાન્ય મળી રહ્યું છે. ગુજરાતમાં ઘણા ઇતિહાસ પણ બહુ સારા છે બહેનો દીકરીઓના, કે જે લોકોએ લડાયક લડત કદાચ ગુજરાત માટે પણ લડી છે અને ગુજરાત માટે કરવાનો પ્રયત્ન કર્યો છે, અને રાજકીય પક્ષો એમને એ સ્થાન ને પ્લેટફોર્મ પણ પૂરું પાડ્યું છે. એટલે એવું નથી કે રાજકારણમાં પણ સ્ત્રીઓ નથી આવતી અથવા આવી છે તો એમને જોઈએ એવું સ્થાન ના મળ્યું હોય, એ થતું હોય છે. પણ ક્યાંક ને ક્યાંક મેં ના કીધું કે અત્યાર સુધી રાજકીય ઇમેજના હિસાબે એ પરિવાર તરફથી એ સપોર્ટ ન મળે રાજકારણનો કે તમારે આ કામ કરવું. હવે એ સ્વીકૃતિ ઇવન પારિવારિક બી લોકોએ સ્વીકારતા થયા છે, જેમ પહેલા તો દીકરીઓ ઘરની એટલે ઘરમાં જ કામ કરે, ભણવા ના જાય,
હવે ભણવા મોકલી તો શહેર બહાર નહોતી જતી, હવે લોકો શહેર બહાર મોકલે તો વિદેશમાં મોકલે છે. આજે આપણે જ આપણી દીકરી અત્યારે પાંચમા છઠ્ઠામાં ભણતી હોય તો અત્યારથી પ્લાન કરી લઈએ કે ભાઈ ગ્રેજ્યુએશન તો એ બહાર જ કરશે, અહીં નહીં ભણે, યુએસમાં ભણાવીશું કે ઓસ્ટ્રેલિયામાં ભણાવીશું. એમ એ જે સ્વીકૃતિ હવે આવી છે એના હિસાબે રાજકારણમાં પણ લોકો ઇન્ટરેસ્ટ. અને આજે મહિલા મોરચા બંને પક્ષો તમે જોઈ લો, ઇવન આમ આદમી પાર્ટીનો પણ જોઈ લો, ગુજરાતમાં હોય કે બહાર હોય, તો એ લોકો પોતાનો એક એ લેવલે આખો મોરચો તૈયાર થયો છે કે સશક્ત મહિલાઓ રાજકીય ધરોહરને જીવંત રાખવા માટે એમને અને મહિલાઓને ન્યાય અપાવવા માટે નહીં પણ એની ઇમેજને અકબંધ રાખવા માટે એમને શું કરવું પડે ને એ લડત એ લોકો આપી રહી છે. હું બહુ ક્લોઝલી જોઉં, આજ મારી સાથે ડિબેટમાં આ સ્મિતાબેન આપણી સામે જે પોતે એક્ટિવિસ્ટ છે એ પણ ઘણું સારું કામ કરે છે. એવા બધા ઘણા મહિલાઓ આપણી અગ્રણીઓ છે, સામાજિક અગ્રણીઓ છે, જે ક્યાંક ને ક્યાંક એનજીઓ ચલાવે છે, એ એનજીઓ થકી ઘણા સારા કામ કરે છે. એટલે હવે એ સ્વીકૃતિ છેલ્લા એક દાયકામાં વધારે આવી છે એવું આપણે માનવું પડશે. એના ઘણા બધા ફેક્ટર, એમાં સરકાર ફેક્ટર છે એવું નથી પણ ઘણા બધા બીજા બી ફેક્ટર છે એને લઈને આવ્યું છે. ગુજરાતમાં ઘણા ઘણા, જેમ ભાવનાબેન દવે અમદાવાદમાં મેયર એક સમયમાં લોકસભામાં ગયા હતા, અને ઘણા રાજવી પરિવારમાંથી પણ એવી બહેનો દીકરીઓ અને વહુ આવેલી છે કે જે રાજકારણમાં ઘણું કાઠું કાઢી ગયા છે, ઘણું સારું કરી ગયા છે. ચાલતું રહેવાનું આ વસ્તુ બહુ જરૂરી છે, પણ મૂળ અવેરનેસ, એક અવેરનેસ અને એક ઇમેજ, આ બે વસ્તુ બહુ જરૂરી છે જે રાજકારણે આપવી પડશે. મહિલા પુરુષ કે હું કે તમે આ જાગૃતિ નહીં લઈ શકે, રાજકારણ એટલે રાજકીય પક્ષોએ ઇમેજ અને બાહેધરી આપવી પડશે. બસ અમુક બેઠક એવી છે કે જ્યાં ગુજરાતની અત્યારે તો વાત કરીએ તો અમુક બેઠક એવી છે કે જ્યાં હજી સુધી આટલી ચૂંટણીઓ યોજાઈ છે ગુજરાતમાં છતાં પણ એક પણ મહિલા ઉમેદવાર હજી સુધી ત્યાં નથી આવી. એવી ગુજરાતની 9 બેઠકો છે જેમાં અમદાવાદ પશ્ચિમનો પણ સમાવેશ થાય છે, ખેડાનો પણ સમાવેશ થાય છે, વલસાડનો પણ સમાવેશ થાય છે, એવી ઘણી બેઠક 9 બેઠકો છે ટોટલ કે જ્યાં હજી સુધી એક પણ મહિલા અત્યાર સુધી તેમને ટિકિટ નથી આપવામાં આવી. શું તેમાં પરિવર્તન આગામી સમયમાં જોવા મળશે ખરી? હવે એ બધા જે વિસ્તાર બોલ્યા મેક્સિમમ ગ્રામ્ય વિસ્તાર છે, અમુક આદિવાસી બેલ્ટ વધારે છે કે જ્યાં કદાચ એવું બન્યું હોય કે આદિવાસી સમાજમાંથી મહિલા નેતૃત્વ ઘણા છે. અત્યારે બી રમીલાબેન બારાથી માંડીને આપણે કેટલાય બારૈયા અને એ બધા જોયેલા છે, એવા બી ઘણા ઉમેદવારો છે પણ હજી સુધી એ ત્યાંથી ગ્રાઉન્ડ સ્તરેથી બહાર નથી આવ્યા કારણ કે એમના ગ્રાઉન્ડ સ્તરની જે કાયદેસર રાજકીય ટ્રેનિંગ. લોકસભાની સીટોની ખાલી આપણે વાત કરીએ છીએ જેમાં અમદાવાદ પશ્ચિમ છે, ગાંધીનગર છે, પોરબંદર છે, પાટણ, પંચમહાલ, ખેડા, ભરૂચ, વલસાડ અને નવસારી. આ લોકસભા બેઠક પર અત્યાર સુધી ગુજરાતમાંથી કોઈ મહિલા ટિકિટ નથી આપવામાં આવી. હા પણ એટલે એ જ કહું છું, આ બધા એવા ગ્રામ્ય સ્તર, અમદાવાદ ને બાદ કરતા મેં જે નામ બોલ્યા ઘણા બધા, જે પોરબંદર છે, પોરબંદર આમ તો એક સમયમાં કોનાથી ઓળખાતું તો આપણે યાદ તો કરો સંતોકબેન એમ. એટલે એ એ એ રીતે આમ જોવા જાવ તો એવું તક નથી મળી અને અને ઉમેદવારો એવા નહીં મળ્યા હોય, સક્ષમ ઉમેદવારો એવા એવા વ્યક્તિત્વ, કારણ કે ઘણીવાર એવું હોય મહિલા જાગૃત હોય, રાજકીય આગેવાન હોય પણ એ વોર્ડ પૂરતા સીમિત હોય, એમના નાના કોર્પોરેશન નગરપાલિકા પૂરતા સીમિત હોય, પછી એ લોકસભાનો ચહેરો ના બની શકે. આ તો હવે માત્ર મુખ્યના ચહેરા ઉપર ચૂંટણી લડાય છે અને કોંગ્રેસ નામથી ચૂંટણી લડાય છે, બાકી પહેલા તો ઉમેદવારને બી જોવામાં આવતા. એટલે એટલા સક્ષમ ઉમેદવારો રાજકીય ધરોહરને આજ સુધી નહીં મળ્યા હોય કે જે લોકસભાને કેટલ કરી શકે. હવે મેં કીધું એમ કે આગામી સમયમાં આ બધા પરિવર્તનો ક્યાંક ને ક્યાંક જોવા મળી જશે. 33% એવું બને કે જે સેફ સીટો એ મહિલાને આપવામાં આવે, જે ભાજપ કોંગ્રેસ સેફ લાગે. અમદાવાદ પૂર્વ, જેમ ગઈ વખતે અમદાવાદ પૂર્વ માંથી ગીતાબેન લડ્યા હતા, એ પાટીદારની સામે પાટીદાર ચહેરો, અત્યારે બી ગીતાબેન ને એટલું જ પ્રેશર કે ભાઈ તમે લડો પણ આ તો કોણ પૈસા ખર્ચે, કારણ કે હારવાની સીટ છે. એટલે આ બધા ફેક્ટર ધ્યાનમાં રાખી જે સેફ સીટ હશે ત્યાં મહિલાઓ ઉતરશે રાજકીય પક્ષો. ગીતાજી, આગામી સમયમાં કેવા પરિવર્તન આપ જોવા માંગો છો રાજકારણમાં ખાસ કરીને, અને લોકસભાની ચૂંટણી આવી રહી છે તો લોકસભા લેવલે આપણે સાંસદ લેવલે આપણે વાત કરીએ તો કેવા પરિવર્તન પાર્ટી તરફથી, જે ભાજપ કોંગ્રેસ કે પછી કોઈ પણ પાર્ટી છે, તેમાં જોવા મળે આગામી સમયમાં મહિલાઓ માટે? ચોક્કસ 33% મહિલાના મધ્ય છે એનું અત્યારથી જ અમલવારી થાય વધારે જરૂર છે. બીજું કે જે કોઈ પણ મહિલાને તમે ઉમેદવારી પત્ર આપો છો કે એને ઉમેદવારી નોંધાવો છો કે ઉભી રાખો છો જે તે વિસ્તાર માટે, ત્યારે પૂરેપૂરા માન મળતા અને મોભા સાથે તમે એને જયારે લોકો સમક્ષ એને તમે જવા દેશો ત્યારે જ એ વ્યક્તિ આગળ આવશે. એટલે મહિલા ફક્ત પુરુષ ઉમેદવારોની સામે થઈને હવે હારવાની સીટ થી મળીને તમે જે મહિલા ઉમેદવાર મૂકી દો એવો એ મહિલા પણ સક્ષમ છે, તે જીતી પણ શકે છે, એ આપણે જોવું પડે. અને એ પ્રમાણે બીજી વસ્તુ એ રહી કે મતદારો પણ મહિલા ઉમેદવારોને સ્વીકારવા પડશે, એમની જે ક્ષમતા છે એને બહાર લાવવી પડશે. કારણ કે જયારે વ્યક્તિને મોકો, મહિલાઓને મોકો જ નહીં મળે ત્યારે તે કેવી રીતના આગળ આવશે. એટલે મહિલા ઉમેદવારોને મતદાર માટે પણ મારી વિનંતી છે કે તમે એમનામાં
તમે એમના પ્રભુત્વને ઓળખો અને તમે એમને મત આપો, તમે એમને આગળ લાવવાનો પ્રયત્ન કરો. અને બીજું કે રાજકીય પક્ષોમાં આપણે જોઈએ તો ખાસ કરીને જોઈએ કે તમે જે રીતે મહિલા ઉમેદવારોને જ્યારે તમે ટિકિટ આપો છો કે મહિલા ઉમેદવાર તમારા સાથે રાજકારણમાં સક્રિય થાય છે તો તમે એને પૂરેપૂરા માન મર્તબા સાથે રાખો. હમણાં જ આપણે જોયું કે વડોદરામાં એક બેન હતા જેને પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની સાથે શું થાય છે, કેવી રીતે એમને પણ અત્યાચાર થાય છે કે કેવી રીતે એમનો માનહાનિ થઈ છે, બધું એમને કહેવું પડ્યું છે ભાજપ તરફથી. બરાબર છે, તો એવું ના હોવું જોઈએ કે ફક્ત મહિલા ઉમેદવાર છે એટલે એને આ જ રીતના જોવાની છે. એનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે મહિલા ઉમેદવારો માટે. એની જે ક્ષમતા છે જે એ પુરવાર કરવાની છે, તો જયારે તમે એના દ્રષ્ટિકોણ એની સામે બદલશો ત્યારે એ વ્યક્તિ મહિલા ઉમેદવાર છે પોતાની ક્ષમતામાંથી બહાર આવશે. અને ખરેખર જયારે રાજકારણ સાથે જોડાય છે ત્યારે એક આપણે કહીએ કે મા દુર્ગાના સૌથી મારી દરેક સુધી આપણે જે રીતના મહિલાઓને જોવા આવી છે દેવી શક્તિથી માટેની જે શક્તિ છે, અપાર શક્તિઓ છે, એને આપણે બહાર લાવવાની છે. એટલે ખાસ કરીને રાજકારણમાં જે મહિલાઓ પ્રવેશે છે એની જે છબી છે ને ખરેખર તમારે એને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરો. મહિલાઓ પોતે પણ એના માટે પૂરેપૂરું સજાગ રહેવું પડશે કે પોતે શું કરે છે અને પોતાના વર્તનથી લોકોમાં કેવી છાપ પડે છે એને જોવું પડશે. નહીં કે ફક્ત અને ફક્ત તમે ઉમેદવારી પત્ર મળી ગયું કે તમે પક્ષ સાથે છો એટલે તમે ચોખ્ખા થઈ ગયા, એવું નથી. તમારે પણ પૂરેપૂરા રીતે સ્વચ્છ રહેવું પડશે અને માન મર્તબા સાથે પોતાના સ્વમાન સાથે તમારે લોકો સામે ટકી રહેવાનું છે. જી ચોક્કસથી, એ જ વાત છે, દ્રષ્ટિકોણની વાત છે, વિશ્વાસની વાત છે. અને એ જ કે જનતા કેટલા પ્રમાણમાં વિશ્વાસ કરે છે મહિલા સાંસદો ઉપર, મહિલા ઉમેદવારો ઉપર, કે તેથી એ સાંસદ બની શકે. ભારતમાં પીએમ પણ જે આપણે મહિલાને જોઈ છે, રાષ્ટ્રપતિ અત્યારે મહિલા છે, ગુજરાતના મુખ્યમંત્રી પણ આ મહિલા છે કે તે બની ચૂક્યા છે. પરંતુ હવે આગામી સમયમાં 33% અનામત જે બિલ છે તેની અમલવારી સંપૂર્ણપણે ક્યારથી અમલ થશે તે પણ ચોક્કસથી આપણે અત્યારે ચર્ચા કરી છે. અને કેવી રીતે આગામી સમયમાં પરિવર્તનો ખાસ કરીને કેવા આવે છે ગુજરાતના રાજકારણમાં મહિલાઓના પ્રભુત્વને લઈને તે પણ ચોક્કસથી જોવું રહેશે. અત્યારે જ મુદ્દે ચર્ચા કરી, ચર્ચામાં જોડાયા પ્રશાંતભાઈ અને સાથે સ્મિતાજી, બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.